નમસ્કાર બુલાઈકમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર દસમાં બે જૂથો વચ્ચે બે ઉમેદવારો વચ્ચે બબાલ થઈ સંઘર્ષ થયો ઘર્ષણ થયું બૂથમાં જે નર્મદા વસાહત છે અલી ખેરવા પાસે ખેરવા રોડ પર આવેલી એ વસાહતમાં આવેલી સ્કૂલમાં બૂથ આવેલું છે છ નંબરનું બૂથ અને ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસર પણ આપણી સાથે જોડાયેલા છે એમને પણ આપણે વાત કરીશું એ એક જે એમના પોલિંગ એજન્ટ છે એમની ઉપર હુમલો થયો અને એ હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે બે વ્યક્તિઓ પણ ઇન્જર થયા છે તે વ્યક્તિઓ પણ હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે તમારી જે ચૂંટણી અધિકારી સહિતનાઓ આ મામલે બબાલ છતાં સેવા સદન કચેરીથી રસારો દવાખાને જે ઇન્જર છે તેમની ખબર અંતર માટે પણ પૂછવા મળે જતા રહ્યા અને એસડીએમ

પૂર્ણ થયું હતું પ્રસાદના સમયે જ્યારે મતદાન પૂર્ણ થવા આવ્યું ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા એમની અંગત અદાવતના કારણે ત્યાં ધસી આવેલા અને મારામારી કરેલી જેના કારણે અમારા પણ એક કર્મચારીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા અને મતદાનને કોઈ નુકસાન થયેલું નથી પરંતુ તે લોકોને પણ બહુ વાગ્યું હતું અને અમારા કર્મચારીને પણ નુકસાન થયેલું હતું અને તંત્ર પણ

ત્યાં શું શું થયું ત્યાં કઈક લોહી ના પણ પડેલા જોવા મળ્યા એ એમની અંદરો અંદર મારામારીના કારણે ફર્નિચરને નુકસાન થયેલું છે અમારા કર્મચારીઓને કે કોઈ બૂથને નુકસાન કરવાનો કોઈ જ એમનો ઈરાદો ન એવું લાગતું તો આપણને અને કર્યું પણ નથી જે એમની અંગત અદાવતોના કારણે ફર્નિચરને નુકસાન કરીને એમને એમણે વાગેલું છે અને તે લોકો જ લોહી લુવાણ થયેલા છે કેટલા વાગ્યાનો બનાવશે સાડા પાંચ વાગે સાડા પાંચ સાહેબ પણ વાગેલો પોણા છ વાગે બનાવ બન્યો બનાવ બની ગયો તે વખતે પેલા બેન છે 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 દવાખાનામાં તેમની સાથે શું શું મામલો આવ્યો ઉપર કોઈ કોઈ કડું વાગ્યું વાગ્યું એમ કે ડાંગ થયું એટલે એમાં એવું થયું કે ઝપાઝપી થઈ મારામારી થઈ એટલે બેનને પણ એક ડર પણ હતો ડરના કારણે પણ બીપી લો થઈ જાય અને તે પડી ગયા એટલે સામાન્ય માથામાં પણ એમને વાગ્યું પાછળ આમ દિવાલે પડી ગયા એટલે એમના પર કોઈ એટેક કરવામાં આવ્યું નથી પરંતુ તે ધમાલના કારણે તે પોતે અપસેટ થઈ ગયા અને બીપી થોડું લો થવાના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા એ સર જે અંદર આવી બબાલ કરી હતી બબાલ કરવાનું કારણ શું એટલે અંદર અંદર લડ્યા પણ એનું કારણ ખબર તો પડી છે ને એમનું કારણ શું છે તે આપણને ખ્યાલ નથી એમની અંગત અદાવતો હોય શકે જે હોય તે આપણે એને કોઈ જાણતા નથી બુથમાં આવીને અંગત અદાવત લડેલ સાહેબ એ તો બંને વોર્ડના ઉમેદવાર છે વોર્ડના ઉમેદવાર છે પણ આપણને શું ખબર કે કયા કારણોસર લડ્યા એમ કારણ કે તે એમની અંગત હતા પ્રકારની વાત કર્યા વગર લડી પડ્યા હા એ અંદર અંદર તો સાહેબ મતદાન કેટલું થયું આપણા કુલ વોટ કેટલા અને મતદાન કેટલું થયું કુલ વોટિંગ છે આપણું નવસો ત્રેવીસ તેમાં છસોની ઉપર મતદાન થયેલું છે પણ આ થવાના કારણે અમે ચોક્કસ આંકડો હજુ કાઢી શક્યા નથી જે હવે કાઢીશું એમ ત્યાંથી બધું બબાલ થઈ રહ્યા તમે બધું સમેટી નીકળી ગયા હા અમે એ બધું ભરીને અહીં આગળ સેવા સદને પહોંચી ગયા છે નામ સાહેબ આપનું પટેલ કિરણભાઈ કિરણભાઈ આપનો આભાર આપણે આ વાત સાંભળીએ અધિકારીઓ પણ ભયભીત થઈ ગયા કારણ કે બનાવ જે બન્યો બુડોલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રકારનો એક જ બનાવ બનેલો છે અને અલી ખેડવાનું જે બુથ છે ત્યાં આ બનાવ બન્યો એની રીતે સૌ કોઈ અહીંયા જે આપણે હમણાં સેવાસન કચેરી પાસે ઊભેલા છે અને સેવાસન કચેરી પાસે શિક્ષકો પણ આપણે દેખી શકીએ છીએ ઊભેલા અને તે લોકો પણ દિગ્મૂળ થઈ ગયા કે આ કયા પ્રકારનું કારણ કે જે બેન ઇન્જર છે તેઓ દવાખાનામાં દાખલ છે એસડીએમ સહિતનાઓએ ત્યાં સ્થળ પર દવાખાનામાં મુલાકાત પણ લીધી છે અને દવાખાનામાં મુલાકાત લઈ તેઓએ પણ એ અંગે એની પૂછા કરી છે કે બનાવ શું બન્યો પરંતુ જે બેન પર હુમલો થયો જે બેનને વાગેલું છે માથામાં ઇન્જરી થઈ છે તેઓ એકદમ હતપ્રભ થઈ ગયા હોવાને કારણે તેઓ કંઈ એમને યાદ પણ નથી બોલી પણ શકતા નથી એ પ્રકારના મામલાને કારણે કારણ કે આ એક બનાવ મતદાન મથકની અંદર બનવાને કારણે ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર સૌ કોઈ ચોક્કસ ન થઈ અને આ અંગેની ઘટ કાર્યવાહી કરવા

મુકામે બોડલી તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત જે ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચ અને વોર્ડની ચાલી રહી હતી જેમાં સાંજે લગભગ પાંચ વાગ પાંચ સાડા પાંચ વાગ્યા સાત સાડા પાંચ છ વાગ્યે ત્યાંથી અમારા પર ફોન આવ્યો કે આ પ્રકારની એક ઘટના બની છે અમે ત્યાં આગળ સ્થળ પર જાતે ગયા હતા અને ત્યાં સ્થળ પર જતાં અમને જોવા મળ્યું કે ત્યાં આગળ ઘણી બધી ધમાલ થઈ હતી અને અમારા ફરજ પરના જે કર્મચારીઓ હતા એમને પણ મૂળમાર વાગ્યો છે એમાં ટીમ્બી પ્રાથમિક શાળાના પટેલ નીલમબેનને માથાના ભાગે પણ ઈજા થઈ છે અને એમને હાલ સીટી સ્કેન પણ કરાવેલ છે અને બોડી તાલુકા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ તરીકે જે તે ત્યાં આગળ ડીવાયએસપી એસપી સર પણ હતા અને સરવાય સર પણ હતા એમને પણ અમે તાલુકા સંઘના પ્રમુખ તરીકે રજૂઆત એવી કરેલ છે કે આ જે પણ અસામાયિક તત્વો આ પ્રકારની ઘટના ત્યાં આગળ કરી છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અત્રે સેવાસન આવતા માનનીય એસડીએમ સાહેબ સાથે પણ આ બાબતે ચર્ચા કરતા એમને પણ વાત કરેલ છે કે ભાઈ આ પ્રકારની ઘટના નિંદનીય છે અને અમારા પ્રાથમિક શિક્ષક જ્યારે આ ચૂંટણી પ્રક્રિયામાં રોકાતા હોય ત્યારે આ પ્રકારની ઘટના બનવી ન જોઈએ એ માટે તમે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી જે પણ આવા ઈસમો છે એની પર થવી જોઈએ એ એવી એમણે માંગણી કરી છે અને મને જ્યાં સુધી મેસેજ મળ્યા છે એ મુજબ આમની પર કાયદેસરની કાર્યવાહી થનાર છે થેન્ક યુ સંદીપભાઈ પ્રાથમિક શિક્ષક સંઘ આ ઘટનાને લીધે લાલચોર થઈ ગયો છે તેઓ માંગણી કરી રહ્યા છે કે જે કોઈ પણ દોષિતો છે એની સામુક કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારે જે હુમલાઓ છે કે આ પ્રકારની જે ઘટના છે એ નિંદનીય અને વખોડવા પાત્ર છે ને એ લોકો વખોડી પણ કાઢી છે થેન્ક યુ જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવશું